એક્ચ્યુઅલી મારા એક પ્રોફેસર મને એમ કહેતા કે તમે જ્યારે પણ ફિઝિક્સ ના વિદ્યાર્થીઓને મળો અને સવાલ પૂછો કે ભાઈ કયા માધ્યમમાં અવાજની ગતિ સૌથી વધારે છે, એટલે જુદા જુદા મિકેનિકલ એન્જિનિયર કંઈક જુદો જવાબ આપે, કમ્પ્યુટર એન્જિનિયર કંઈક જુદો જવાબ આપે. પણ મેં સાહેબને એવો જવાબ આપેલો, એટલો હોશિયાર નહોતો, પણ સાહેબને મેં એવો જવાબ આપેલો કે સાહેબ મગજની અંદર અવાજની ગતિ સૌથી ઓછી હોય. 4 વર્ષ પહેલા જે વાત કરી હોય કે રોજ વાંચો, તમારી નોટ્સ બનાવો, એ જે કઈ વાત કરી હોય એ 6 વર્ષ પછી જયારે મળવા આવે ત્યારે કાનમાં ઘૂસેલી વાત મગજ સુધી પહોંચતા 6 થી 7 વર્ષ થાય કે સાહેબ તમે કહેતા હતા એ વાત સાચી. એટલે જો કોઈ માધ્યમ હોય કે જ્યાં અવાજની ગતિ સૌથી ઓછી છે તો કદાચ મગજ છે. આશા રાખીએ કે આ ગતિ વધે. અને આઈન્સ્ટાઈન જ્યારે પ્રોફેસરશિપ કરતા ત્યારે એમને એક વિદ્યાર્થીએ એવો સવાલ પૂછ્યો કે સાહેબ આ વખતે જે કાંઈ પ્રશ્નપત્રમાં પૂછાયું છે એ તો જૂના વખત વાળું જ છે, અહીંયા કોઈ મેમો મળવાની વાત નથી, પણ આ તો ગયા વખત જેવું જ પ્રશ્નપત્ર છે. પણ આઈન્સ્ટાઈને ખૂબ સચોટ જવાબ આપેલો કે સવાલ એના એ જ છે, જવાબો નવા હોવા જોઈએ. તો અહીંયાથી જેટલા લોકો જઈ રહ્યા છે, સાહેબે કીધું એમ ફરી મળવાની આશા સાથે જઈ રહ્યા છે, એ નવા સવાલો શોધતા રહે અને એ સવાલોના નવા જવાબો શોધતા રહે. અહીં ઘણી બધી યાદો, ઘણા બધા મિસ અસાઇનમેન્ટ, ઘણા બધા છેલ્લી ઘડીએ ખબર પડી હોય કે આ પેપર આપવાનું બાકી છે ને સાહેબે સમય બદલી નાખ્યો, આવી ઘણી બધી યાદો તમારી સાથે હશે. અને આપણે યાદોના સંભાળના માટે સત્યને સાંભળીએ. મેં આજ આપ લોકો કો મજા કરવાને કે લિયે આયા હું કે આપ લોગ મેરે સાથ ગાયેંગે જોર સે ये परफॉर्मेंस जितना मेरा है उतना ही आपका है. एक बार फिर से कहते हैं, क्या आप लोग मेरे साथ आज गाएंगे, आज मेरे साथ नाचेंगे, मेरे साथ मस्ती करेंगे? और जोर से ये गाना आप सबको आता होगा, ऐसा करूंगा आप लोग साथ गाएंगे. नजरें मिलते ही नजरों से नजरों को जुराए, कैसी हया तेरी जो तू पलकों को झुकाए, रब जो पोशीदा है उसको निहारे तू, और जो गर्विता है उसको तारे तू. तेरी जलत शर्फी तेरा मदद बन, તેરી જલક શરતી
थैंक यू। क्या आप लोगों को मजा आ रहा है? ये गाना मेरे साथ गाएंगे फॉर ऑल गुजराती। कितने गुजराती हैं यहाँ पे? सारे सारे। ये गाना गाएंगे मेरे साथ में? प्लीज ट्राई। Yeah.
Thank you.